અમારે ભેહુની માટે છાંયો અને ચોમાહામાં વરસાદ ન લાગે એના માટે બનાવેલું છે અને શિયાળામાં ઠંડી પણ ન લાગે. શિયાળામાં ઠંડી ન લાગે અને ચોમાસામાં વરસાદ પણ આનામાંથી પડે નહીં. ના એવું તો હું આમાં બનાવવામાં તમે નાખ્યું છે તો જેથી કરીને લાકડા છે ઉપર જો ઓલા દેખાય નળિયાથી બનાવેલું છે એટલે પાણી નીચે ઉતરી જાય અને આ ઘાસ છે આ તો છાંયો માટે જ ઉપયોગ થાય છે કારણ કે આ ઢાળ પાડેલો નથી એટલે આમાં પાણી પડે. હા તો સોમાહામાં ભેહુઆમાં આરામથી રહી લે. હા આરામથી રહી આ અંદરનો ફરજો છે ને એમાં. આ તમારી આ એટલી બધી જે ભેહુ છે 50 60 એને અમારા છૂટા જ રહેતા હોય છે ઢોર બાંધતા નથી અમે મોટા ઢોરને. હા સોમાહામાં આમાં કઈ વાંધો ન આવે ને. ના વાંધો કઈ ન આવે. હા અને આમાં હું તમે ઉપયોગ કરીને બનાવવા હંતુ કેવી રીતના બને? એ લાકડાથી ઉભા ખોડી બે પખડા વાળા લઈ અને એના ઉપર આડું લાકડું નાખીને પછી આ રીતનો ઢાળ પાડેલો છે. હા હા અને ઓલું હામે દેખાય શું છે? એ હામે અમારે રેણક માટેનું છે ઉપયોગમાં લેવાનું કોઈ ખાણદાણ છે ભેહું માટેનું કોઈ ઘર સામગ્રીની વસ્તુ પડી રહે એ માટે બનાવેલું છે. ઓકે આ ગીર છે એટલે લગભગ મારા અંદાજે અહીંયા જનાવરનો ત્રાસ તો હશે જ. જનાવર તો બેન એવું છે કે આ તો એનું રેણક જ છે એટલે એ તો હોય જ પણ અમે એની આરે બચપણથી જોડાયેલા છીએ એટલે અમને એની કોઈ રંજાડ નથી. ઠીક તમે અહીંયા એની આરે નાનપણથી રહેલા છો એટલે તમને કઈ વાંધો આવતો જ નથી. પણ કદાચ તમારી આ જે આ ફળિયાની હદ છે ન્યા કદાચ આવી જાય તો તમે એને તગડો કઈ એવું બની જાય. ક્યારેક ભૂખ્યું જનાવર હોય તો મારણ હારું આવે એનો ખોરાક છે એટલે એના માટે તી તલાશમાં હોય જ તો આવે જ તો એવા બાળા પારું છે એના ઉપર હુમલો ઘણીવાર કરતા હોય પણ ભેહું એનો સામનો કરે એટલે બચાવ થઈ જાય એમ. હા તો તમારા બછડાઓનું બહુ ધ્યાન રાખવું જોઈએ ને. ધ્યાન રાખવું પડે એને અંદર જો સામે છે એમાં પૂરી રાખવા પડે રાતના સમયમાં અને બાંધેલા હોય છે. ઠીક એટલે ન્યા હાવજ દીપડા એવું કઈ ન્યા ન આવે. નો અંદર ઘરે એવો કબજો બનાવેલો હોય છે. ઠીક 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 એવું છે એમ ને. અને ઓમ બીજી રીતે કઈ કદાચ બછડાઓને ઉપાડી જાય તો પણ એવું ક્યારેક બની જાય એનો તો ખોરાક છે એટલે એ તલાશમાં હોય એટલે એ ક્યારેક ઝડપ કરી અને લઈ પણ જાય. ઠીક અને જનાવર તો ઠીક હાલો આ તમારા ઢોર તો ઠીક પણ તમને કોઈને ક્યારે પણ ના અમને ક્યારે રંજાણ નથી થઈ. નથી થઈ ને. હુમલો કરે તો એ માલઢોર ઉપર કરે છે. ઠીક એટલે તમારે લોકો ઉપર કાઈ અમારા ઉપર નથી કરતું ક્યારે. જો મી તો તમે જોવો છો ને આટલી બધી આ મુશ્કેલી હોવા છતાંય આ લોકો કેવી રીતના આરામથી જીવે છે અને આમ સુખી અને શાંતિથી જીવે છે. અને તમે જો કે આપણે ગીરમાં આપણે ખુદ આવા અહીંયા બીવીસી અને આ લોકો ગીરમાં એની રીતના આમ જોવો તમે કે આ ઢાળિયા અને ફરજા ને એવું બધું બનાવીને એમના રહેશે પ્લસ કે એના ઢોરને હાચવીને રાખે જેમ કે અહીંયા હાવા દીપડા એવું આવે છે એ તો આપણને હંધાને ખબર જ છે એટલે એ લોકો કેટલી એની મુશ્કેલી હંધી પાર કરીને અહીંયા રહેશે આટલા આરામથી.